જસ નોટ ફેર હા સુધર એટલે તને હું દેખાઈ જ નહીં એમ ક્યારે ક્યારે એટલે શું આપણે આંધળો પાટો રમતા હતા ત્યારે મને તો એમ હતું કે તું મને જ પકડીશ અરે ઈશા તને એટલી નથી ખબર જ્યારે આંધળો પાટો રમતા હોઈએ ત્યારે કાંઈ દેખાય નહીં અને તને શું લાગે છે મેં જાણી જોઈને જે નવા આવ્યા છે એમને પકડ્યા હતા ડોન્ટ વરી હવે નેક્સ્ટ ટાઈમથી જ્યારે આપણે આંધળો પાટો રમીશું ને ત્યારે હું મારી આંખોની પટ્ટી ઢીલી રાખીશ અને જાણી જોઈને પછી તને જ પકડીશ ઓકે પાકું પાકું એક્સક્યુઝ મી તમારી આ અગત્યની વાતો પતી ગઈ હોય તો ફોર્મ આપશો મને તમને ફોર્મ આપો હાલો અને મેં જે આ પૈસા આપ્યા છે એ વસૂલ તો થશે ને ના એટલે મને ઘણા ડાઉટ છે બોલો તો મિસ ડાઉટ ફાયર શું ડાઉટ છે એકદમ પરફેક્ટ નામ આપ્યું શું બોલે તો તેજસ શું ચાલી રહ્યું છે અહીંયા એટલે અમારે અહીંયા છે ને બધાના પેટ નેમ પાડવાની પ્રથા છે એટલે તું મારું આવું નામ પાડીશ તો શું કહું તને અહીંયા દરેક વસ્તુમાં ડાઉટ પડે છે અને ડાઉટ ક્લિયર કરવા માટે તું ફાયર બની જાય છે એટલે મેં તારું નામ ડાઉટ ફાયર પાડ્યું છે ખબર નહીં ક્યાં આવી ગઈ છું જો સ્વરા તને અહીંયા ના ગમતું હોય તો તું અહીંથી જઈ શકે છે તારું અહીંયા રહેવું ફરજિયાત નથી હું અને એનો સ્ટાફ મોટી બાને સાચવી લઈશું ઓકે અરે તો હું શું કહું મેં તને કેટલી વાર કહ્યું છે જો તને અહીંયા ગમે તો તારે રમવાનું કૂદવાનું નાચવાનું ગાવાનું એક મિનિટ તેજસ તું આવું કઈ રીતે બોલી શકે છે હું અહીં મજા કરવા માટે આવી છું જોકે આ બધી જ વાત અમારી થેરાપીનો એક ભાગ જ છે હા ને લાગે છે કે મેડમને હસવાની એલર્જી છે તો હજુ આખી દુનિયાનો ભાર તે તારા ખભા પર ઉપાડીને રાખ્યો છે સોરા કા તો પછી મને લાગે છે કે એમને કોલેજમાં છે ને કોઈ સબ્જેક્ટ ક્લિયર કરવાનો બાકી રહી ગયો હશે કા તો પછી સૌથી પોપ્યુલર કારણ એટલે કે બ્રેકઅપ સાચું કેજો બ્રેકઅપ થયું છે ને તમારું હે ના પણ બ્રેકઅપ થવા માટે તો પહેલાં અફેર થવું જરૂરી છે અને અફેર થવા માટે પ્રેમ થવો પણ જરૂરી છે પણ જે માણસ કોઈ દિવસ હસતું જ ના હોય એને કોઈની સાથે પ્રેમ થાય જ કઈ રીતે ત્યાં પણ તમે એમ જ પૂછશો કે આ પ્રેમ કરવાથી શું ફાયદો અને આ પ્રેમ કરીશ તો મારી ફિલિંગ્સ વસૂલ થશે કે નહીં હેલો હેલો કુંદન બોલું છું પહોંચી ગયા બરાબર હા હા પહોંચી ગયા કુંદન તમે ગયા ને થોડો જ સમય થયો છે ને એવું લાગે જાણે કેટલા દિવસો વીતી ગયા છે એવું લાગે છે કે તમે મારાથી બહુ દૂર જતા રહ્યા છો હેલો હેલો કુંદન મારો અવાજ આવે છે હેલો હેલો હા હા આવે છે ને આવે છે યાત્રા કેવી રહી મીરા બોબે બનાવીને આપેલું એ ખાધું ને ઉલટી તો નથી થઈ ને મેં તમને મારો મુખાશ આપ્યો તો એ ખાધું ને હેલો હું એકદમ ઠીક છું સ્વરાએ મારી બહુ કાળજી રાખી છે અને તમે તમારું ધ્યાન રાખજો તમે નાસ્તો કર્યો દવાઓ લીધી બધી મીરા બહુને બધું સમજાવીને આવી હતી કે કયા કયા સમયે તમને શું જોઈએ મીરા બહુ સમયસર નાસ્તો અને દવા આપી દે છે સરસ અને સાંભળો ઘરમાં કંઈ પણ થાય
તમે શાંત રહેજો, સમજે? હું શું કહું છું, હું ત્યાં આવી જાઉં? ના ના, અહીંયા સ્વરા છે ને, તમે ખોટી દોડાદોડી ના કરતા. હા ઠીક છે બાપુજી, મને વાત કરવી છે. એક મિનિટ, મીરા બહુને તમારી સાથે વાત કરવી છે. હા હા, આપો આપો, મીરા બહુને આપો. એક મિનિટ આપો એમને. મોટી બા, કેમ છો તમે? તમારી મુસાફરી કેવી રહી? કોઈ તકલીફ તો નથી પડી ને મોટી બા? કોઈ જ તકલીફ નથી પડી મીરા બહુ, બધું સરસ છે. અને એનું વાતાવરણ પણ ખૂબ સરસ છે. ઘરે બધા કેમ છે? એક વાર પરીનું નામ તો લે, પછી ખબર પાડવાને. મોટી બા, અહીંયા બધું જ બરાબર છે, પણ મુખ્ય વાત એ છે કે તમે તમારું ધ્યાન રાખજો. અરે મીરા બહુ, અહીંયા એટલું સરસ છે ને કે શું કહું તમને. બહુ બધા વૃક્ષો છે, ફૂલો છે, અહીંનું વાતાવરણ એવું છે, હું તો અડધી એમાં જ સાજી થઈ ગઈ. બોલો મોટી બા, સાંભળીને બહુ જ સારું લાગ્યું કે તમને ત્યાં બધું સારું લાગે છે. પણ તમે અહીંયાની ચિંતા જરાય નહીં કરતા, તમે તમારું ધ્યાન રાખજો. હા મીરા બહુ. અને મોટી બા, સ્વરા કેમ છે? બધું ઠીક છે, હવે તમારે જ બધું સંભાળવાનું છે. ડિમ્પલ બહુને કહેજો કે મારી ચિંતા ના કરે, અને પોખરા, ચંદન અને ચિરાગને બધાને મારી યાદ આપજો. હા મોટી બા, હું મૂકું, પછી વાત કરીએ. ભલે, હા ચલો આવજો. પહાડ તૂટી પડ્યો છે આ મીરા, મારી ગાંડી વહુ ડિમ્પલ અને પેલી સ્વરા પર. બચી ગઈ મીરા, કઈ બોલી નહીં, પણ ક્યાં સુધી કઈ નહીં બોલે? મારે ધ્યાન રાખવું પડશે કે આ વાત કોઈને કરે નહીં. અરે વળી પાછું શું થયું તમને? કઈ નહીં મોટી બા, કંઈક તો થયું છે. આ ગાલ ફૂલેલા છે તમારા, બોલો ને શું થયું છે? મોટી બા, તમે જ મને કહો કે આપણે અહીંયા શું કરવા માટે આવ્યા છીએ? ટ્રીટમેન્ટ કરાવવા માટે આવ્યા છીએ કે પછી આ મજાક મસ્તી કરવા માટે આવ્યા છીએ? અરે શું કહું તમને મોટી બા, એક તો આ જગ્યા પર છે ને મને સખત ડાઉટ થાય છે, અને એના લોકો પણ એકદમ ડાઉટફુલ છે. તો મેં જ્યારે એમ કહ્યું ને કે મને થોડા ડાઉટ્સ છે, તો તેજસે મારું નામ પાડી દીધું. અને પણ કેવું નામ? ડાઉટ ફાયર. ડાઉટ ફાયર? સોરી સોરી, હું નહીં હસું, નહીં હસું. મારું તો છે ને એકદમ મગજ ફરી ગયું છે. અહીંયા કોઈને કોઈ ગંભીરતા જ નથી મોટી બા. અહીંયા અને તેજસ સાથે છે ને મારો તો ઝઘડો થઈ જશે આજે. અરે ખરેખર મોટી બા, આ જગ્યા છે ને મને એકદમ આમ અલગ અલગ લાગે છે એકદમ. હા ભાઈ હા, જુઓ સ્વરા, હજુ તો હમણાં આપણે આવ્યા છે અહીંયા, ધીમે ધીમે બધું જોઈએ. તમે પણ કહેતા હતા ને કે તમે બધે જઈને જોવાના છો કે તમને કેવું લાગે છે કે નહીં. હવે ધારો કે તમને ના ગમ્યું, તો આપણે અહીંયાથી જતા રહીશું, બરાબર? અને હા, મેં હમણાં બાપુજીને ફોન કર્યો, કહ્યું કે અમે શાંતિથી પહોંચી ગયા છે. જો ફોન ના કર્યો હોત ને તો બાપુજી આપણને મળવા અહીંયા આવી ગયા હોત. સારું કર્યું તમે મોટી બા કે તમે બાપુજીને ફોન કરી દીધો. મીરા બહુને પણ તમારે થોડી વાર રહીને ફોન કરવાનો છે, એ રાહ જોતા હશે. હા મોટી બા. અરે હું તો મારો ફોન રિસેપ્શન પર જ ભૂલીને આવી ગઈ. હે ભગવાન, હું પણ છું ને મોટી બા. ક્યાં ધ્યાન છે તમારું મોટી બા, હું બસ ફટાફટ લઈને આવું છું. તમારો ફોન. સોરી, તમને મારી વાતનું કોઈ ખોટું લાગ્યું હોય તો. હમણાં તમારો ફોન અહીંયા ટેબલ પર પડ્યો હતો, પણ તમારી કોઈ વસ્તુ પર મારી નજર ના પડે એવું બને, એટલે મારી નજર પડી અને તરત જ હું તમારી પાસે લઈને આવતો જ હતો. જ્યાં સુધી હું છું ત્યાં સુધી તમારે કોઈ વસ્તુની ટેન્શન લેવાની જરૂર નથી. ગમે ત્યારે ગમે તે વસ્તુની જરૂર પડે એટલે તરત જ મને ટેડી એમ કહીને બોલાવજો, એટલે તરત જ હું જીનની જેમ હાજર થઈ જઈશ. ના, હું તમને સલીલ કહીને જ બોલાવીશ.
તમારે જે કહીને બોલાવું એ બોલાવજો, ખાલી બોલાવજો. બાય. હેલો. હા પરીબેન. પરીબેન નથી, હું છું ડિમ્પલ. સ્વરા, પરીબેન ખૂબ જ રડે છે. શું? પણ કેમ ડિમ્પલ ભાભી? આવતીકાલે પરીબેનને જોવા માટે છોકરો આવવાનો છે, અને આ બધું જ મમ્મીજીએ નક્કી કર્યું છે. મમ્મીજીએ એમ કહ્યું કે છોકરાવાળાને પરીબેન પહેલેથી જ ગમી ગયા છે, એટલે હવે લગભગ આ લગ્ન નક્કી જેવા જ છે. સ્વરા ભાભી, પ્લીઝ તમે અહીંયા આવી જાઓ, પ્લીઝ. અરે પરીબેન, હું અહીંયા મોટીબાને એકલા મૂકીને કઈ રીતે આવી શકું? આ જ કારણથી મેં તમને કહ્યું હતું કે ઘરમાં આ વાત તમે બધાને કહી દો, મોડું થઈ જશે. જો પરીબેન, તમે પ્રેમ કર્યો છે અને અત્યારે તમારા હાથમાં એન્ગેજમેન્ટ રિંગ પણ છે, અને હજી પણ તમને કહી રહી છું કે હજી વધારે મોડું નથી થયું. તમે અત્યારે ને અત્યારે લજ્જા કાકીને જઈને બધું જ કહી દો ને. હા, પણ હવે આ સમયે આ બધી વાત કરવી અયોગ્ય રહેશે સ્વરા, કેમ કે મોટી બાને કહેવું અલગ વાત છે અને મમ્મીજીને કહેવું એ અલગ વાત છે. કેમ, તને નથી ખબર કે મમ્મીજી શું કરી શકે એમ છે? અરે પણ બીજો કોઈ જ વિકલ્પ નથી. ડિમ્પલ, પ્લીઝ પરીબેન, મારી વાત સાંભળો, હજી સમય વીતી નથી ગયો. એ ડિમ્પલ, સ્વરા સ્વરા, હું ફોન મૂકું છું, આપ મમ્મીજી મને બોલાવે છે, હું તને પછી કરું. હા હા, બાય. અરે મારી વાત સાંભળો. અરે ફોન કટ કરી દીધો, આખી વાત સાંભળતા પહેલા જ ફોન મૂકી દીધો. સ્વરા, હું તારી પાસે જ આવતો હતો. કેમ, મારી જાસૂસી કરવા? ના ના, જાસૂસી કરવા નહીં, ટેડી બધી સોરી કહેવા માટે. અને એનો મતલબ એ નથી કે તું મને એવું કે હું તારી જાસૂસી કરું છું. મને તારા બેસ્ટ ફ્રેન્ડને તો બીજું શું કહું હું તને તેજસ. આઈ અગ્રી કે તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે, પણ આ જગ્યાની બહાર. બાય ધ વે, એ બધી વાત જવા દે, મારે તને એક વાત કરવાની જ રહી ગઈ હતી. આ સેન્ટરમાં જ્યારે ઇમરજન્સી હોય ત્યારે જ મોબાઈલ યુઝ કરવાની પરવાનગી છે, એ સિવાય નહીં. કારણ કે જ્યારે આપણે મોબાઈલ યુઝ કરતા હોઈએ છીએ ત્યારે આપણે એક અલગ જ વિશ્વમાં ખોવાઈ જતા હોઈએ છીએ. ત્યારે આપણી આજુબાજુની દુનિયાનું આપણને કાંઈ જ ભાન નથી હોતું. જ્યારે આપણે આ સેન્ટરમાં આપણા શરીરને, આપણા મનને અને આપણા વિચારોને આરામ આપવાનો છે, એને બદલવાના છે. અને સ્વરા, એ વાત જાણવી બહુ જ જરૂરી છે કે મોબાઈલની બહાર પણ એક દુનિયા છે જે વર્ચ્યુઅલ નથી પણ વાસ્તવિક છે. તને આમ બધાને લેક્ચર આપવા બહુ જ ગમે છે? નહીં 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 નહીં, લેક્ચર નહીં. લે તું આ કોફી પી. અરે પી. નહીં 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 નહીં, કોફી નહીં. પછી તને તો આ કોફીમાં પણ ડાઉટ જશે, અને પાછી તું મને કહીશ, તેજસ આપણે બંને ફ્રેન્ડ ખરા પણ અહીંયા નહીં બહાર. તું એક કામ કર, તું છે ને આ બુક વાંચ. લે વાંચ. આમ તો આ બુકની મારે વધારે જરૂર છે, પણ કદાચ જો તું વાંચીશ ને તો મારું કામ અડધું થઈ જશે. સોરા, હાઉ ટુ ડીલ વિથ ડિફિકલ્ટ પીપલ. હાઉ ટુ ડીલ વિથ ડિફિકલ્ટ પીપલ? એટલે તેજસે મને ડિફિકલ્ટ કહ્યું? Thank you.
તમે કયું પુસ્તક વાંચો છો? પછી મને વાંચવા આપજો ને મોટી બા. આ પુસ્તકની તમારે કોઈ જ જરૂર નથી. આ ડોઝની તમારે જરૂર નથી. તમે એકદમ મસ્ત છો. તેજસ, હા, તમારો જ્યુસ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. ઈશા, તને ખબર છે ને હું મારું બધું જ કામ સમયસર કરી જ લેતો હોઉં છું, એટલે તારે મારી પાછળ પાછળ ફરવાની જરૂર નથી. ઓકે, તું તારા કામમાં કોન્સન્ટ્રેટ કર. હને ઓકે. મોટી બા, તમે તમારું બકેટ લિસ્ટ બનાવ્યું? બકેટ લિસ્ટ? અરે ભૂલી ગયા, મેં તમને કહ્યું હતું ને કે તમારી અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ, તમારા અધૂરા રહી ગયેલા સપનાઓ જે તમારા મનના બકેટમાં ભરાઈ રહેલા છે એને બકેટ લિસ્ટ કહેવાય. બનાવ્યું કે નહીં બનાવ્યું? હા બનાવ્યું છે. આપું? હા લાવ બતાવો. સ્વરાના લગ્ન કટ. હા, પરીના લગ્ન એ પણ કટ. અરે, બાપુજી માટે બાગમાં રાત રાણીનો છોડ એ પણ કટ. બધું કટ? હા, બધું જ કટ. અરે પણ આ મારી ઈચ્છાઓ છે જે હજુ સુધી પૂરી નથી થઈ. મોટી બા, આ તમારી ઈચ્છાઓ નથી, આ તમારા પરિવાર માટેની ઈચ્છાઓ છે, એટલે કે બીજાના સુખમાં સુખ શોધવાની ઈચ્છાઓ છે. આ આ કર્તવ્ય પૂર્તિમાં આનંદ મેળવવાની ઈચ્છાઓ છે. પણ જો આ ઈચ્છાઓ પૂરી થશે તો ખરેખર મને બહુ આનંદ થશે. મોટી બા, આ સિવાયની બધી ઈચ્છાઓ, આ બધું તો બીજા નંબર પર છે. મોટી બા, તમે વિચાર કરો કે આ જગતમાં માત્ર તમે એકલા જ છો, એટલે જે ઈચ્છામાં તમને આનંદ આવે છે, તમને સુખ આવે છે, એ ઈચ્છાઓ પૂરી કરવાની. હવે તમે જીવનમાં જે પણ ઈચ્છાઓને છેલ્લા સ્થાને મૂકી દીધી છે, એ ઈચ્છાઓને પહેલા સ્થાને રાખવાની છે. ઓકે, જેમ કે માની લો મારા મનની એક ઈચ્છા છે કે મારે હેલિકોપ્ટરમાંથી પેરાશૂટ પહેરીને કૂદકો મારવો છે. અરે બાપરે. જો હવે આ ઈચ્છા પૂરી થશે કે નહીં એ તો મને ખબર નથી, પણ હા, આ ઈચ્છા છે જબરદસ્ત. અને આ મારી ઈચ્છાને મારા કોઈ પણ મિત્ર, સગા, સંબંધી કોઈની સાથે કોઈ જ લેવા દેવા નથી. આ ઈચ્છા માત્ર ને માત્ર મારા સુખ માટેની છે. સમજાય કે નહીં? હા સમજી. ઓકે, તો હવે તમે મસ્ત ફ્રેશ નવું પેજ લો અને એની અંદર જેમાં તમને આનંદ આવે એવી ઈચ્છાઓ લખો. ઓકે, અને ત્રણ ઈચ્છા લખવાની છે. હું પ્રયત્ન કરીશ. પ્રયત્ન કરીશ નહીં, લખવાની જ છે. હા ઓકે, તો તમે લખો અને પછી મને મળજો. બકેટ લિસ્ટ? બકેટ લિસ્ટમાં આવું બધું હોય? મારા જીવનમાં આવું શું છે? આવી જગ્યાએ લોકોને ઉલ્લુ જ બનાવવામાં આવતા હોય છે, ને મને પણ ઉલ્લુ જ સમજી લીધી છે. પણ એવું નથી, જીવલેણી બીમારીઓમાં સંપડાયેલા પેશન્ટ્સ બિચારા આંખો બંધ કરીને આવા ડોક્ટર્સ અને સેન્ટર પર વિશ્વાસ કરી મૂકે છે, અને આવા સેન્ટરવાળા આ જ વિશ્વાસનો દુરુપયોગ કરતા હોય છે. અને એ ચાલી પણ શું રહ્યું છે?
કોઈ ચિત્ર દોરતું હોય છે, કોઈ ગીત ગાય છે, કોઈ આંખે પટ્ટો બાંધીને આંધળો પટ્ટો રમતો હોય છે. અરે આ બધી વસ્તુ કરવા માટે આટલા બધા પૈસા ભરવામાં આવે છે અહીંયા? મને તો લાગ્યું હતું કે આ સેન્ટરમાં સ્પેશિયલ ટ્રીટમેન્ટ અપાતી હશે, આમ સ્વતંત્ર ચેકઅપ કરવામાં આવતું હશે, પણ એવું તો કંઈ અહીં દેખાતું જ નથી ને. અને વિચિત્ર નામ, કોઈકનું નામ ચંદ્રમુખી, કોઈકનું નામ ટેડી, ખબર નહીં શું ચાલતું રહે છે અહીંયા. બસ એટલે જ મોટી બાને અહીં લાવવામાં હું વિરોધ કરતી હતી.